અંકલેશ્વરમાં કોરોના બે વર્ષ બાદ 48 ફૂટ ઊંચા રાવણના મેઘનાથના પુતળાનું પણ દહન કરી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરવામાં આવ્યો છે। ઓએનજીસી કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે પુતળા બનાવવામાં વપરાતી સામગ્રીમાં વિશાળ પુતળાઓ તૈયાર કરવામાં આવે છે। 100 કિલો પસ્તી, 100 કિલો નવા કાગળ, 350 થી વધુ તથા વાંસ, 400 મીટર સાડી સહિત વિવિધ સામગ્રીઓ વપરાય છે અને 40 દિવસની મહેનત બાદ રાવણોના પુતળાઓ તૈયાર કરવામાં આવે છે। મેં દેશરાજ કેથવાસ રામલીલા કા મંચ કા ડાયરેક્ટર હું ઓર યહાં પિછલે 40 દિનો સે જો તૈયારી હો રહી થી રામલીલા ઓર રાવણ દહન કી વહ આખરી પડાવ પે આ ગયા હે। હમને રાવણ મેઘનાથ ઓર કુંભકરણ કે पुतले को खड़े करना चालू कर दिया है। यह अवसर 2 साल के बाद आया है। पिछले 2 वर्ष कोरोना महामारी की वजह से हमें अनुमति नहीं मिली, लेकिन इस बार हमें अनुमति मिली है। इसलिए इस बार यह त्यौहार हम बड़े हर्षोल्लास के साथ मनाएंगे। यहाँ पे अभी देख रहे हैं रामलीला में भी बहुत भारी संख्या में लोग रामलीला देखने आ रहे हैं और रावण दहन का प्रोग्राम भी बड़ी संख्या में लोग आएंगे। इस प्रकार ऐसे ही उम्मीद दिखाई दे रही है कि ताकि लोगों का उत्साह बना रहे। ઉમરડાના એક ગામે ગરબામાં સગીરાને બાથમાં લઈ નરાધમે જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં નરાધમને દબોચી લીધો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંથકના એક ગામમાં 14 વર્ષની સગીરા પોતાના ગામમાં આવેલા મહાકાળી મંદિરના પટાંગણમાં ચાલતા ગરબાની તેની બહેનપણી સાથે ગઈ હતી અને સગીરા બેસીને ગરબા નિહાળી રહી હતી। તેજ દરમિયાન ગામમાં જ રહેતો નીલેશ વિષ્ણુ વસાભાઈ ચાલુ ગરબામાં અચાનક ધસી આવી સગીરાને બાથ મારી લીધી હતી અને ગળાના ભાગે ચપ્પુ મૂકી નરાધમે ધમકી આપી કે તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાખીશ। તેવું બોલી ગળું કાપવા જતા તે વખતે સગીરાને છોડાવવા પડેલા ઉપર ચપ્પુથી હુમલો કરાયો હતો। સગીરાને ગળાના ભાગે પણ ચપ્પુનો ઘા વાગ્યો હોવાના કારણે તેને પણ 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને તેને ગળાના ભાગે નીચે 3 ટાંકા આવ્યા હતા। ગરબામાં નરાધમની કરતૂતોના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે ઈજાગ્રસ્ત સગીરાનું નિવેદન અને અન્ય ઈજાગ્રસ્તનું નિવેદન લઈ એકતરફી પ્રેમમાં પાગલ નીલેશ વિષ્ણુ વસાવા સામે પોલીસે સગીરાનો હત્યાનો પ્રયાસ કરવા તેમજ તેની છેડતી પોક્સો સહિત આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ઝઘડે તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરભાઈની દીકરી પર નીલેશ વિષ્ણુ વસાવા નામના ઈસમે પ્રેમ સંબંધ હોય જે બાબતે રીસ રાખી ગળાના ભાગે ચપ્પા વડે ઈજા કરેલ, જે બાબતે ઉમરલા પોલીસ સ્ટેશનમાં 3 તારીખના રોજ રાત્રિના 1:30 વાગ્યાનો બનાવ હોય તેના પર 354A, 307, 324 પોક્સો વગેરે જાતીય સતામણી પીછો કરવો મારી નાખવાનો ઈરાદો આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આજ રોજ આરોપીને અટક